લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભા 2024ની ચૂંટણી અને તેમાં પણ ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે દૃશ્ય સીધા સુરતથી જોઈ રહ્યા છો કે ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં તમામ પોલિંગ એજન્ટો મતદાન અધિકારીઓ દ્વારા મશીનોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 7 વાગતાની સાથે જ મતદાન શરૂ થશે કહી શકાય. 6 વાગ્યાથી તમામ સ્ટાફ પોતાના જે મતદાન મથકો છે ત્યાં પહોંચી ચૂક્યા છે. મતદાન 7 વાગે શરૂ થવાનું છે અને કોઈ ઘટના ના બને, મતદાન ના અટકે તેના માટે તમામ અધિકારીઓ મશીનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ટેસ્ટિંગ બાદ કહી શકાય કે મશીનને સીલ કરવામાં આવશે, મતકુટી તૈયાર કરી દેવામાં આવી છે. મતકુટીની પાછળના ભાગે કહી શકાય કે જે વીવીન પેડ બનાવવામાં આવ્યું છે કે તેમાં તમામ ઉમેદવારોના નામ અને ચિહ્ન સાથેના બટનો મૂકવામાં આવેલા છે, એટલે કે તમે આ દૃશ્ય સીધા જોઈ શકાય છે કે અહીંયા તમામ ઉમેદવારોના નામ સાથેના વીવીપેટ તૈયાર છે. અને જે પ્રકારે કહી શકાય કે ગણતરીની મિનિટોમાં ટેસ્ટિંગ પૂરું થયા બાદ કહી શકાય કે વીવીએમ મશીનોને સીલિંગ કરવામાં આવશે અને ત્યારબાદ મતદાન શરૂ કરવામાં આવશે. જોકે સુરતની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી, સુરતની બેઠક બિનહરીફ થઈ છે. લોકોમાં એક મેસેજ ગયો હતો કે સુરતના લોકોને મતદાન નથી કરવાનું, પણ 50% કરતાં વધારે શહેરને મતદાન નથી કરવાનું, 50% શહેરને આજે મતદાન કરવાનું છે. કારણ કે સુરતમાં સુરત સિવાય નવસારી અને બારડોલી બેઠક પણ આવેલી છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. મતદાન શરૂ થવાને ગણતરીનો સમય બાકી છે, ત્યારે કહી શકાય કે અધિકારીઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે મશીન છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ટેસ્ટિંગ બાદ આ મશીનને સીલ કરી દેવામાં આવશે અને 7 વાગતાની સાથે જ મતદાન શરૂ થશે. અને આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ ઈવીએમને પોલીસ પ્રોટેક્શનમાં કહી શકાય કે મૂકી દેવામાં આવશે. જો કે તમામ ઉમેદવારોનું ભાવિ એની અંદર સીલ કરવામાં આવશે અને આગામી 4 જૂનના દિવસે જ્યારે પરિણામને દિવસે આ ઈવીએમ ખુલશે ત્યારે ઉમેદવારનું ભાવિ નક્કી થશે. પોલિંગ એજન્ટો દ્વારા જે વીવીએમ પીવીએમ મશીનો છે તેને સીલિંગની કામગીરી ચાલી રહી છે. થોડીક જ વારમાં મતદાન શરૂ થવાનું છે, એટલે કે સુરતના સુરતીઓની તાસીર છે કે પહેલાં મતદાન પછી લોચો ખાવા ઉપડશે પોતાના પરિવાર સાથે. હું પહેલાં દૃશ્ય રૂમના બતાવીશ કે જ્યાં આગળ મતદાન થવાનું છે. મતદાન કુટીરો તૈયાર છે, મશીનોનું સીલિંગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ગણતરીની મિનિટોમાં હવે કહી શકાય કે 7 વાગતાની સાથે જ મતદાન શરૂ થવાનું છે, એટલે કે મતદાનની ગણતરીની મિનિટો બાકી છે. તમામ અધિકારીઓ અહીંયા હાજર છે, તમામ અધિકારીઓ દ્વારા મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે એકવાર મતદાન શરૂ થયા પછી મતદાન અટકેના તેના તમામ પ્રયાસો છે, તમામ અધિકારીઓની હાજરીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ મશીનને સીલ કરવામાં આવ્યું છે. દૃશ્ય સીધા જોઈ શકાય છે કે સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ સીલ થયા બાદ એકવાર મતદાન શરૂ થશે અને 3:30 સાંજે મતદાન પૂરું થયા બાદ કહી શકાય કે તમામ ઉમેદવારોના ભાવિ અહીંયા નક્કી થશે. સુરતની 2 બેઠકો એવી છે કે જ્યાં સુરતના લોકો મતદાન કરી શકશે. નવસારી બેઠક છે કે જ્યાં 14 લાખ કરતાં વધુ લોકો મતદાન કરશે અને બારડોલી બેઠક, જોકે સુરતની અંદર જ આ 2 બેઠકો આવેલી છે. સુરત શહેરની બેઠક જે રીતે બિનહરીફ છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે 50% લોકો મતદાન નહીં કરે, પણ જે 50% લોકો મતદાન કરવાના છે તે નવસારી અને બારડોલી બેઠક ઉપર છે. સૌથી મહત્ત્વની વાત છે કે લોકશાહીના પર્વમાં લોકો પહોંચી રહ્યા છે, સિનિયર સિટીઝનો પહોંચી રહ્યા છે. સવારમાં હજી તો મતદાન મથકો પર કામગીરી ચાલી રહી છે. સિનિયર સિટીઝન પૂછ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટાભાઈ પહોંચ્યા છો મતદાન કરવા માટે એકદમ વહેલા? શું કહે? સવારમાં મતદાન કરવા પહોંચ્યા છો, શું કહેશો? સારી વાત છે, મતદાન કોઈ અધિકાર છે, હવે લોકશાહી મતદાન કરવું જ જોઈએ અને ગરમી ઓછી લાગે, સવાર ઠંડીમાં સારી મતદાન થઈ જાય, એટલા માટે વહેલા આવ્યા છીએ અમે. 50% લોકો આજે મતદાન નહીં કરી શકે સુરતમાં, એવું કેમ? સુરતની બેઠક બિનહરીફ આવી છે ને? હા, પણ આ તો અમારો અઠવાડિયે બેઠક છે ને અમારી તો. બિલકુલ, સવારનો સમય છે, ગરમીનો પ્રકોપ છે, એટલે કે લોકો ગરમીથી બચવા માટે સવારના સમયે મતદાન કરવા પહોંચ્યા છે. જે પ્રકારે સુરતની બેઠક ભલે બિનહરીફ હોય, પણ કહી શકાય કે બારડોલી અને નવસારી આ 2 બેઠકો એવી છે કે જેમાં 50% મતદાન સુરતના લોકો કરી શકશે. દૃશ્ય સીધા જોઈ શકાય છે, ગૃહમંત્રી થોડીક જ મિનિટોમાં અહીંયા મતદાન કરવા પહોંચવાના છે, જેને લઈને પોલીસને ખડકી દેવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે કહી શકાય કે કોઈ પણ બૂથ હોય અનિચ્છનીય ઘટના ના બને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને